ITC plus gold MA lifestyle from Palanpur di badane welcome che aur swagat che mitro ane nava mitro aaje tamne je bhi opportunity je 210000 weekly 450 thi lai ane weekly 210000 tame kevi rite kamai shako enu tamne plan presentation karyu eva SKSH Kalits madam mate very good thank you કે તમને આજે 210000 કેવી રીતે જે પ્રોગ્રામ ની અંદર જોયા પછી એવું લાગ્યું કે આ બિઝનેસ ની અંદર પહેલા તો હું પ્રોગ્રામ જવા માટે જ ના પાડતો હતો કે મારે આવું કંઈ કરવું પણ નથી અને હું પોતે કારખાનું ચલાવતો હતો ડાયમંડ નું હીરાનું અને હીરાના કારખાનામાં 25 કારીગરો કામ કરતા હતા એટલે હું મતલબ એક સેઠ હતો 25 કારીગરોનો 15 કારીગરોનો સોરી તો 15 કારીગરોનો સેઠ હતો એટલે થોડું સેઠ પણ હતું મારી જોડે કે ના ના આવું બધું હું ના કરી શકું પણ સેઠ જોડે આવક નથી એટલે કે પૈસા જ્યાં જ્યાં બચતા નતા સેવિંગ નતું થતું તો હું કંઈક વિચાર્યું કે મારે કંઈ એક્સ્ટ્રા કંઈક કરવું જોઈએ તો દોસ્તો આજે 11 વર્ષ પહેલા બિઝનેસ જોયો અને જાણ્યો જાણ્યા પછી યુઝ કરો જો પ્રોડક્ટ સારી લાગશે તો આગળ વિચારીશું કે બિઝનેસ કરવો કે નહીં એક વખત બસ ટ્રાય કરવા માટે પ્રોડક્ટ પરચેસ કરી 10000ની મારા અપલાઈનના કહેવા પ્રમાણે 10000ની પ્રોડક્ટ પરચેસ કરી બિઝનેસ સ્ટાર્ટ કર્યો બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી મને એવું લાગ્યું કે પ્રોડક્ટ આટલી જેન્ટલમેન હોય તો રિયલમાં આ કામ કરવું જોઈએ પ્રોડક્ટના જે બેનિફિટ્સની વાત કરું તો જબરજસ્ત બેનિફિટ છે જેમ કે પ્રોડક્ટની વાત કરું તો આયુષ મંત્રાલય સર્ટિફાઈડ પ્રોડક્ટ છે પ્રોડક્ટની રેન્જ ઘણી બધી છે અને પ્રોડક્ટના રિઝલ્ટ પાવરફુલ છે તો મને એવું લાગ્યું કે હું કોઈને બી પ્રોડક્ટ આપીશ તો મારી ઇમેજ મતલબ ઇમ્પ્રેશન મારી અને જે મારી ઇજ્જત છે એ મારી કંઈક વધવાની ઘટવાની નથી તો હું એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ઓનલી ફોર શરૂઆતમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે એવું વિચારી દઉં કે 10000 રૂપિયા મળી જાય તો બસ ઘણું બધું થઈ ગયું 10000નું માઇન્ડ લઈને બિઝનેસ સ્ટાર્ટ કરતો કારણ કે મારી સોચ 10000 કમાવા માટે કરીને જ હતી એનાથી મોટા રૂપિયા મળે એવું હું વિચારી શકતો નહોતો કારણ કે હું 15000 રૂપિયા કારખાનામાં કમાતો હતો એટલે 15000થી વધારે રૂપિયા મળે એવું મારું માઇન્ડસેટ થતું નહોતું અને દોસ્તો 10000ની સોચ લઈને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો પણ થેન્ક્સ ટુ માય લાઈફ સ્ટાઇલ દોસ્તો આ બિઝનેસની અંદર અત્યારે મંથલી એટલે કે લાસ્ટ મહિનાની ઇન્કમની વાત કરું તો દોસ્તો 580000 રૂપિયા છે એટલે કે પર ડે ની ઇન્કમ ની વાત કરું તો આઈ થિંક 19000 રૂપિયા આવ્યો તો મહિનાના 10000 કમા માટે અત્યારે લાસ્ટ મહિનાનું ઇન્કમ ની વાત કરું અને પર ડે ડિવાઈડ કરું ભાગ્યા 30 કરું છું તો પર ડે ના 19000 પ્લસ માઇનસ ઇન્કમ મારી થાય છે પર ડે ની થેન્ક્સ ટુ માય લાઈફ સ્ટાઇલ મારી 7 પેઢીમાં જે કોઈને નહોતું કર્યું અને કોઈ કરવાનું વિચારતું નતું એવું થેન્ક્સ ટુ એમાય લાઈફસ્ટાઈલના પાવરથી એમાય લાઈફસ્ટાઈલની તાકાતથી મારી જોડે બન્યું છે તો આશા રાખું કે તમને એક પીપીટી શેર કરું છું અને પીપીટીની અંદર હું થોડું પિક્ચરની ભાષામાં મતલબ ચિત્રોની ભાષામાં તમને સમજાવીશ કે મારી જીવનમાં શું પરિવર્તન આવ્યું છે તો હું થોડી પીપીટી શેર કરીશ ઓકે શું મારી સ્ક્રીન પીપીટી દેખાય છે લાલજીભાઈ યસ ભાઈ ઓકે સર પરફેક્ટ ઓકે તો હું પણ આ બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે અત્યારે જે દેખાઉં છું અત્યારે જે મારી પર્સનાલિટી કે જે પણ છે મારી બોડી લેંગ્વેજ એ પહેલા નથી હું પણ એક જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે નવો વ્યક્તિ તરીકે એક નોર્મલ માણસ હતો અને જે તમને બતાવવા માટે માગીશ
કે અત્યારે દરેકને ડીએસ પટેલ આજ દેખાય છે, હકીકતમાં એવું નહોતું. ડીએસ પટેલ પણ એક વખત નવા હતા, ફ્રેશ હતા. હું પણ બિઝનેસ જોયો હતો, મારે બી માઇન્ડસેટ કરવાનું હતું કે કરું કે નહીં. પણ દોસ્તો, એ સમયની વાત કરું તો હું આ પોતે ડીએસ પટેલ છું. જ્યારે બિઝનેસ સ્ટાર્ટ નહોતો કર્યો એ પહેલાંની વાત કરું તો આ મારો ફોટો છે અને આ હું પોતે ડીએસ પટેલ જ છું. 11 વર્ષ પહેલાંની વાત કરું. પણ થેન્ક્સ ટુ એમએલ લાઇફ સ્ટાઇલ દોસ્તો, નહીં પૈસા પણ આખું જીવન પરિવર્તન મારું કરી દીધું છે. ચાહે ઇમ્પ્રેશનની વાત કરું, બોડી લેંગ્વેજની વાત કરું, પૈસા ટકાની, બધી જ બિઝનેસની અંદર સબ કુછ મિલા હૈ. તો જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારેની વાત કરું તો આ મારું હોમ છે, મારું મતલબ મકાન છે, ઓલ્ડ હાઉસ છે મારું, જે પહેલા હું આ મકાનમાં રહેતો હતો. આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે અને આ બિઝનેસની અંદર આવ્યો ત્યારે આ મકાનથી બિઝનેસ સ્ટાર્ટ કરેલો. મારા ગામની અંદર નેગેટિવિટી હતી, ગામવાળા લોકો મને એવું કહેતા હતા કે નહીં નહીં આવું બધું તો ના થાય, કારખાનું બંધ કરીને તો આવું તો વળી શું પકડ્યું છે, આટલું સરસ કારખાનું ચાલતું હતું અને તમે સેટ હતા અને આ વળી પાછું શું જોડવાનું જોડાવવાની વાત કરો છો કે તમે, ખરે કે આ બધું પકડાયું છે. લોકો મને આવું બી કહેતા હતા, લોકો મારી ઉડાવતા હતા. પણ દોસ્તો, આ બિઝનેસની અંદર મારા જે બી લીડર્સ હતા એમને મારું માઇન્ડસેટ કર્યું કે ડીએસ પટેલ જો લોકોની વાતમાં આવશો તો લોકો છે એ તમે બનવાના, પણ જો અમારી વાતમાં આવશો તો આજ અમે છીએ કાલ તમે હશો. તો રિયલીમાં દોસ્તો, થેન્ક્સ ટુ માય અપલાઈન ઓલ હાર્મની ગ્રુપ ઓર હાર્મની લીડર્સ, રિયલીને એમના કારણે આ બિઝનેસની અંદર હું સક્સેસ છું અને ખાસ મારી ટીમના કારણે. કે દોસ્તો, એક જમાનાની અંદર હું એક સપનું જોતો હતો, જે સપનું હકીકતમાં અગર જો કોઈ પૂરું થયું હોય તો એક બિઝનેસ છે જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. જે તમે આજે વેમિનાર સેમિનાર જોયો એ જ બિઝનેસની અંદર જ્યારે આવ્યો ત્યારે હું એક મારું જૂનું ઓલ્ડ હાઉસ બતાવ્યું તમને, અત્યારે મારું ન્યૂ હાઉસ, અત્યારે હું આમાં ઓલરેડી રહું છું પાલનપુરની અંદર. થેન્ક્સ ટુ એમ લાઈફ સ્ટાઇલ, થેન્ક્સ ટુ માય ટીમ પાર્ટનર, કે મારા ટીમ પાર્ટનરોએ એક એક મહેનત કરી છે, જે જે રૂપિયાનું ક્લોઝિંગ કર્યું છે, જે બી ટર્નઓવર કર્યું છે, એની કારણે આ બિઝનેસની અંદર હું સક્સેસ છું. અને આ મારા એક ડ્રીમ હાઉસ, મારું એક મકાન હતું, સપનું હતું, એ અત્યારે હું ઓલરેડી ફિલફિલ કર્યું છે અને એમની અંદર રહું છું દોસ્તો. એની આગળની વાત કરું તો, જેમ અત્યારે લાલજીભાઈ વાત કરી એ રીતના હું પણ દોસ્તો આ બિઝનેસની અંદર આવ્યો ત્યારે મારી જોડે બજાજ સ્કૂટર હતું અને હું પણ વિચારતો હતો કે આ બજાજ સ્કૂટરની અંદર કેવી રીતે બિઝનેસ ડેવલપ કરો. પણ થેન્ક્સ ટુ એમ લાઈફ સ્ટાઇલ દોસ્તો, પહેલી ગાડી મારા ફેમિલીમાં, પહેલી અગર ફોર વ્હીલ ગાડી લાવવાનો ચાન્સ મળ્યો હોય તો એ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં દોસ્તો, આ બિઝનેસના કારણે. પહેલી જ ગાડી મારી લાઈફની અંદર અગર કોઈ આવી હોય તો જે ગાડીનું નામ છે વેગનર, આ વેગનર ગાડી મારી લાઈફની અંદર ફોર વ્હીલ પહેલી આવી. અને જ્યારે બી આવી ત્યારે મારા ફેમિલીમાં થોડી એક નાની પ્રોબ્લેમ થયો હતો, લોકો મારું માઇન્ડ અપસેટ કરતા હતા કે આ હા હા ફોર વ્હીલ ગાડી લવાતી છે, ચાર ટાયર ચાલે છે આના, આ આપણે મેન્ટેન ના કરી શકીએ. કારણ કે હું એકદમ ગરીબ ફેમિલીથી છું, મારા ફાધર ખેતી કરતા હતા, તો એ લોકો એવું કહેતા હતા કે નહીં ચાર ટાયરવાળી ગાડી ના લવાય, ખરેખર એ આપણું કામ નથી મેન્ટેન કરવાનું. પણ થેન્ક્સ ટુ એમ લાઈફ સ્ટાઇલ પહેલી ગાડી લાવી વેગનર. વેગનર લાવ્યા પછી 4 વર્ષ માર્કેટની અંદર ફિલ્ડ કર્યા પછી, બિઝનેસ ડેવલપ કર્યા પછી એક બીજી ગાડી લાવી, જે ગાડીનું નામ છે દોસ્તો હોન્ડા સિટી. અને આ હોન્ડા સિટી લાવ્યો, હોન્ડા સિટીને પણ 3 વર્ષ માર્કેટની અંદર ફિલ્ડ કર્યું બિઝનેસની અંદર ડેવલપિંગ કરવા માટે. એના પછી ડીઝલ હોન્ડા સિટી ગાડી લાવ્યો, જે અત્યારે મારી જોડે ઓલરેડી છે. અને આ બધી ગાડી લાવ્યા પછી મારી ડ્રીમ હતું કે જીવનમાં એક ગાડી પ્રીમિયમ લાવવી જેનું નામ હોય મર્સડિઝ બેન્ઝ. દોસ્તો, એક મારું સપનું હતું, લોકો મારી ઉડાવતા હતા. પણ થેન્ક્સ ટુ એમ લાઈફ સ્ટાઇલ, જે મારું સપનું પૂરું કરાવવા વાળી એમ લાઈફ સ્ટાઇલ અને મારી ટીમ પાર્ટનર હાર્મની લીડર્સ અને મારા અપલાઈન્સ, જેમને દોસ્તો આ બિઝનેસની અંદર એક જે મારું સપનું હતું 10,000 ની પ્રોડક્ટ લીધા પછી કે આ સપના સુધી પહોંચવું છે. તો દોસ્તો, થેન્ક્સ ટુ એમ લાઈફ સ્ટાઇલ આજે મર્સડિઝ બેન્ઝ GLA D200 જે શોરૂમ માંથી 1 ઓનર તરીકે આ બિઝનેસ ની અંદર એક ગાડી છોડાવવાનો પણ મોકો મળ્યો છે. તમને બધાને કહેતા ખુશી થાય છે દોસ્તો. તમને એટલા માટે આ બધું બતાવ્યું છે કે અગર ડીએસ પટેલ કરી શકતા હોય, 10,000 ની પ્રોડક્ટ લઈ આ બધા સપના સાકાર કરી શકતા હોય, તો 110% આજ તમે છો, તો એક દિવસ હું પણ તમારી જગ્યા ઉપર હતો 11 વર્ષ પહેલા. દોસ્તો, આજ તમારી બિઝનેસ જોવાની વારી છે, એક દિવસ હું પણ બિઝનેસ જોતો હતો. દોસ્તો, આજ ડિસિઝન લેવાની વારી તમારી છે, એક દિવસ ડિસિઝન મારે પણ લેવાની વારી હતી. દોસ્તો, આજ વારી મારી છે ITC+GOLD મર્સડિઝ બેન્ઝ. ઇન્કમની વાત કરું તો 5 લાખથી 6 લાખ, એક દિવસ વારી તમારી હશે. પણ એના માટે આ બિઝનેસની અંદર 5-6 વર્ષ દિલ લગાવીને કામ કરવાની તૈયારી રાખવી પડશે. કામ અહીંયા નહીં કરો તો દુનિયામાં કાંઈ પણ કામ તો કરવાના જ છો. હા, તમારો જવાબ તમને એ આપતો હોય
કે હા હું દુનિયામાં જે પણ કામ કરું છું એ કામ કરવાથી મારા સપના પૂરા થાય એમ છે, તો દોસ્તો તમારી માટે બિઝનેસ એમઆઈ લેફ્ટલ કરવાની કોઈ જરૂર નથી. પણ હા, તમે અગર તમે જે પણ જગ્યાએ કામ કરો છો એ જગ્યાએ તમને તમારો આત્મા ના પાડે છે, તમારે અંદરથી દિલથી એક જવાબ આપે છે કે નહીં હું મારા સપના પૂરા કરી નહીં શકું, તો 110% આજ તમે ઓનલાઈન વેબિનાર ની અંદર કોઈના ભી કહેવાથી આ બિઝનેસ એટેન્ડ કર્યો છે, આ બિઝનેસ પ્રેઝન્ટેશન જોયું છે, આજે અમારું શેરિંગ સાંભળ્યું છે, તો 100% તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરો. આજે જેના ભી સાથે આવે છો એના જોડે બિઝનેસ સ્ટાર્ટ કરો, ગેરંટી મારી આ બિઝનેસ ની અંદર તમે 110% આજ મારી મારી છે કાલ મારી તમારી હશે, આ બિઝનેસ ની અંદર તમે તમારા તમામ સપના પૂરા કરી શકો છો. એ સાથે દોસ્તો ઓલ માય ટીમ પાર્ટનર્સ ઓર હાર્મની લીડર્સ ઓલ આજના ન્યુ ગેસ્ટ એન્ડ લીડર્સ બધાને મારી એક વિનંતી છે કે તમે બધા બિઝનેસ સ્ટાર્ટ કરો, બિઝનેસ કરવા માટે નહીં, અપલાઈનના કહેવાથી બિઝનેસ ના કરો, તમે બિઝનેસ તમારા પોતાના માટે કરો. 110% આ બિઝનેસની અંદર દોસ્તો સર ઓડિયો બંધ થઈ ગયો, સર ઓડિયો ચાલુ કરજો. વોઇસ ઓકે ઓકે. આજે દોસ્તો જે ઇન્ડિયાની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિની અંદર અગર કોઈ મોટામાં મોટી હેલ્પિંગ કરે છે તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી જ કરે છે. અને ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર તમે મોટામાં મોટું તમે તમારું પોતાનું જગ્યા બનાવી શકો છો અને તમારી પોતાની એક ઇન્કમ, એક એમ્પાયરિંગ, એક જબરજસ્ત તમે બિઝનેસની અંદર ગ્રો કરી શકો છો. આવનારો સમય ડાયરેક્ટ સેલિંગનો છે એવું હું નથી કહેતો દોસ્તો, દુનિયાના ધનિક લોકો કહે છે, જેમ કે બિલ ગેટ્સ, રોબર્ટ કિયોસાકી અને ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના રાષ્ટ્રપતિ જે વડાપ્રધાન છે એ પોતે કહે છે કે આવનારા ભવિષ્યમાં અગર કોઈ રાજ કરશે આવનારા 5-10 વર્ષની અંદર ઇન્ડિયાની અંદર તો એ હશે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આજે ઇન્ડિયાની અંદર ટોપ 10માં હોય તો એક જ કંપનીનું નામ છે, જે કંપનીનું નામ લેતા મને ગર્વ થાય છે, જે કંપનીનું નામ છે દોસ્તો એમઆઈ લાઇફસ્ટાઇલ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ, જેની ખરેખર મારા જેવા હજારો લોકો કરોડોપતિ બન્યા છે અને જે લાખો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તો તમને હું એક વિનંતી કરું છું કે આ બિઝનેસ તમે પોતે શીખો, શીખવાડો અને બિઝનેસ લોકોને હેલ્પ કરો. એ સાથે આ બિઝનેસની અંદર સવાલ 10,000ની પ્રોડક્ટ લેવા માટે ના આવતા, 10,000ની પ્રોડક્ટ લેશો તો અહીંથી બી લેશો કે અહીંથી બી લેશો એ વપરાઈ જવાની. પણ દોસ્તો 10,000ની પ્રોડક્ટ લીધા પછી તમારા ફેમિલીના તમામ સપના કેવી રીતે પૂરા કરવા એ માટે કરી આ બિઝનેસ સ્ટાર્ટ કરો. તમે તમારા બધાના, તમારા પરિવારના, તમારા નિયર ડિયરના સપના સાકાર કરો. એ સાથે વિશ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઇફ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. દોસ્તો ને મિત્રો, જેમ અહીંયા